સાબરકાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર ભેટી. ચાર કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો. સવારના 4 થી 6 કલાકમાં 28 mm 1 ઇંચ વરસાદ પડ્યો. 6 થી 8માં 51 mm 2 ઇંચ વરસાદ ખાબક્યો. 4 કલાકમાં કુલ 3 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો સહિત સોસાયટીઓમાં પાણી ભર્યા. વરસાદ પડતા રેલવે સ્ટેશન ઉપર આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં ફરી વરસાદી પાણી ભરાયું. સોસાયટીઓમાં ઢીંચણ સુધી પાણી ભરાતા રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. ભાખરીયા હનુમાન મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાયું. પ્રાંતિજ પાલિકામાં રજૂઆત બાદ પણ પરિસ્થિતિ જેસે તેની જોવા મળી. સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાતા રહીશોની મુશ્કેલીઓ વધી. આ સોસાયટીને લગભગ હું આ સોસાયટીમાં 30 વર્ષથી રહું છું અને આ પહેલાંની સોસાયટી છે એટલે 40 વર્ષથી આ સોસાયટી છે. આ સોસાયટીની અંદર આજ સુધી કોઈ પણ ફેરફાર થયો નથી. છેલ્લા 30 વર્ષથી અમે દર સાલ આ જ રીતનું પાણી ભરાઈ જાય છે અને અમે તકલીફમાં હોઈએ છીએ. આમાં ગાડી પણ ના નીકળી શકે, બાઇક પણ ના નીકળે છે, ફોરવ્હીલ પણ પાણી ભરાઈ જાય છે. તો આવી સમસ્યા હોવા છતાં તંત્ર ગોળ નિંદ્રામાં છે. મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ, બધાને ખબર છે, બધાની ઓફિસો અહીંયા છે. મામલતદાર ઓફિસ અમારી બાજુમાં જ છે, બરાબર. તાલુકા પંચાયત અમારી બાજુમાં છે. આગળનો રોડ બી નથી થતો, ના પાછળના રોડની કોઈ વ્યવસ્થા, ના પાણી જવાની કોઈ વ્યવસ્થા. દર વખતે અમને લોલીપોપ આપે છે કે ભાઈ તમારું કામ થઈ ગયું, 35 કરોડના, 20 કરોડના, 10 કરોડના કામો આવી ગયા છે, તો તમારું આ ગટરનું કામ થઈ જશે, તમારું પાણીનો નિકાલ થઈ જશે. પણ આજ સુધી આ 30 વર્ષ મને સોસાયટીમાં થયા પણ હજુ સુધી કોઈ નિકાલ થયો નથી. હવે અત્યારે એવી વાત છે કે ઉંમરલાયક માણસ છે, કોઈને ડાયાબિટીસ બીપી વધી જાય, લઈને જવાનું તાત્કાલિક, તો ફોરવ્હીલરમાં પણ નથી આવી શકતા, કમર સુધી પાણી છે, તો ફોરવ્હીલમાં પણ પાણી ભરાઈ જાય. કેવી રીતે અમને દવાખાને લઈ જવાના? ઘરમાં પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, એને ડિલિવરીનો ટાઈમ હોય, દુખાવો પડે, લઈ જવાનું તો કેવી રીતે લઈ જવાની? આ સમસ્યાનો હલ શું છે? કેમ તંત્ર ઘોર નિંદ્રામાં છે, કોઈ અમારું સાંભળતા નથી? અમે વેરો નથી ભરતા, અમે વેરો કમ્પ્લેન્ટ ભરીએ છીએ અને વેરો ઉઘરાતા નથી. તમે ઉઘરાવો છો અને જો કદાચ કંઈક આગું પાછો તો નળ કનેક્શન કાપી જાઓ, બરાબર. અને વેરો ના ભરીએ તો તમે નોટિસો આપો છો. તો અમારો વેરો લીધા પછી પણ તમે અમને સુવિધાઓ કેમ નથી? કારણ કે આ સોસાયટીના રહીશો આ ગુજરાતની સરકારની અંદર આવતા નથી. મત લેવા તો તમે બરાબર દોડો છો, મત તમને મળી જાય પછી તમે બાદશાહ બની જાઓ છો, પછી તમે અમારી સોસાયટી આમ જોતા નથી. હમણાં 15 દિવસ પહેલાં પણ મામલતદાર સાહેબ આવી ગયા અને એમને જોયું, તમે મીડિયા લાઈવ લીધું કે હા બેન થઈ જશે તમારે, પણ પછી વરસાદ બંધ થઈ ગયો એટલે હતું એની તંત્ર પાછું ઘોર નિંદ્રામાં જતું રહ્યું.